જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ આવેલો છે અને આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે, જેથી 92 મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોના 50 જેટલા ખેડૂતોની જમીનો ડૂબમાં જતી રહે છે. તો આ સમસ્યાને લઈને ખેડૂતોએ વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછી ભરવા માટે માંગણી કરવામાં આવે છે. ડેમના ઉપરવાસમાં આવેલ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા 8-8 મહિનાઓ સુધી રસ્તાઓ ખુલતા નથી, જેના લીધે ખેડૂતોની જમીનો બંજર બની જાય તેમ છે. ત્યારે આ રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે. ત્યારે આ સમસ્યાનો કોઈ નિકાલ ના આવે તો ખેડૂતો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અધિકારીઓ શ્રી સાથે મિટિંગ મળેલી હતી, અહીંયા ડેમને ઓફિસે જ રાખેલી હતી. હા, દધીતી સરોવર યોજનામાં કે અમારા બધાનો ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન છે કે જમીન સંપાદન થયેલ જમીનનું છે તે વગરની જમીનોમાં પણ ડેમનું પાણી ચોમાસાની અંદર 8 મહિનાનું ભરત રહેતું હોય, તેમજ અમારા વાડીએ આવવા જવાના જે અમરાપુર ધરમપુર રસ્તો છે, કારીમડાથી અમરાપુર રસ્તો છે, જે મેન એક ગામને બીજા ગામ જોડતા રસ્તાઓ છે, તે રસ્તાઓ સંપૂર્ણ આ લોકોની જે ડેમની સપાટી છે તે લેવલમાં આવતા ન હોય, છતાં પણ એમાં પાણી આવે અને ચોમાસાના 4-5 મહિના અમારું હલણ બંધ થઈ જતું હોય, તે માટેથી આજ રોજ અમે સાહેબશ્રીને પણ આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન ન થઈ એવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટેના રસ્તામાં ડેમની જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે, એટલે પોતાની ખેતી કરી શકતા નથી, પોતાની વાડીએ જઈ શકતા નથી, આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી, એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ જે દધીચી સરોવર યોજના છે, ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે, તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં કંઈ ફરક ન પડે, તો આ સપાટીની જે 94 સપાટી એ ભરે છે એને બદલે જો 92 સપાટી એ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને આ પ્રશ્નો અમારો 40 વર્ષથી